નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સમસ્યાનું સમાધાન ઋષિ ચિંતન થી. આજની સમસ્યા, કોઈ માણસ ને તેની ભૂલ બતાવવા માટે કેવા ઉપાય કરવા જોઈએ તેથી તેને સુધારવાનો મોકો મળે અને ખરાબ પરિણામ ન આવે. યોગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય જે સમાધાન આપતા જણાવે છે કે જયારે તમારે કોઈને તેની ભૂલ બતાવી હોય ત્યારે પહેલા તેના પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ કરો. જે સ્થિતિમાં ભૂલ થઈ તે સ્થિતિ એવી હતી, તેના કારણે તમારે એવું કરવું પડ્યું એમ જણાવો. જો તેને જાણી જોઈને ભૂલ કરી હોય તો એવું કહીને તેની લોક લાજ ને નષ્ટ કરી યોગ્ય નથી. પોતે મૂર્ખ સાબિત ન થાય તે માટે તે દુરાગ્રહ કરશે અને પોતાની ભૂલ કબૂલ નહીં કરે. લડીને કોઈને તમને બહુ તો ચૂપ કરી લેશો, પણ તેને તમારી વાત કબૂલ નહીં કરાવી શકો. ઉલટું તે પોતાના અપમાનનો બદલો લેવાનો પ્રયત્ન કરશે. એ વખતે પરિસ્થિતિ એવી હશે જેથી મજબૂર થઈને કે બીજા કોઈ કારણે એવું કરવું પડ્યું હશે. એવું કહેવાથી ભૂલનો સ્વીકાર કરવાનું સરળ બની જાય છે. તેને ભૂલ બતાવી તે આપણે માટે બુદ્ધિમત્તાની સાબિત કરી રહ્યા છીએ એવી શંકા પણ તેના મનમાં પેદા ન થવા દેશો. એનાથી જેવી ભૂલ થાય છે એવી બીજા લોકો પણ કરે છે એવું કહેવાથી તેને પોતાની ભૂલનો સ્વીકાર કરવાનો ખચકાટ નહીં થાય. જો તમારા પોતાનાથી કોઈ ભૂલ થઈ હોય તો તેનું ઉદાહરણ આપીને પેલાને શરમને ઓછી કરી શકો. એકાંતમાં તેની ભૂલ બતાવવાથી તેને પોતાની પ્રતિષ્ઠા ઘટવાનો ડર રહેતો નથી અને સત્ય સુધી પહોંચવાનો માર્ગ સરળ બની જાય છે. ભૂલ કરનારને અપરાધી, પાપી, દુષ્ટ કે નીચ સાબિત કરવાથી કદાચ એવું પણ બની શકે કે તે છેલ્લા પાટલે જઈ બેસે અને નિર્જળતાપૂર્વક દુષ્ટ લોકોની લાઈનમાં ઉભો રહે અને વધારે નીચતા આચરે. તેથી તેની ભૂલને માત્ર સામાન્ય ભૂલ જ જણાવજો. તેને પાપ કે અપરાધ જેવું અપ્રિય નામ ન આપશો. તેની ભૂલને સુધારવાના કામને સરળ બનાવજો. ભૂલ વગરનો જીવનની મહત્તા બતાવો અને તેને સુધારવા માટે પ્રોત્સાહન આપો. જય ગુરુદેવ.